રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા દ્વારા બાળકોને ગાંધીજી, ડોક્ટર આંબેડકર, ભગવાન રામ સહિતની વેશભૂષામાં રેલી આકારે સુરત કલેક્ટર અને પોલીસ કમિશનર કચેરીએ લઈ જઈ સુરતમાં વધી રહેલા ગુનાખોરી અટકાવી કાયદો વ્યવસ્થા ફરી મજબૂત કરવાની માંગ આજરોજ કરવામાં આવી રહી છે. સુરતમાં હાલ ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરેખર કથળી ગઈ છે. રોજે રોજ ગુનાખોરી વધી રહી છે ત્યારે સુરતમાં રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા દ્વારા અનોખો વિરોધ કરી સુરત પોલીસ કમિશનર અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા દ્વારા બાળકોને ગાંધીજી, ડૉક્ટર આંબેડકર, ભગવાન સહિતની વેશભૂષામાં રેલી આકારે લઈ શહેરમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિને સુધારવાની માંગ કરી હતી. સાથે બાળકીઓ પર થઈ રહેલા જઘન્ય કૃત્યોને અટકાવવા માંગ કરી હતી. મારું નામ કિરીટભાઈ વાઘેલા છે. હું સ્વાભિમાન સંગઠન સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ છું. આજરોજ કલેક્ટર કચેરી ખાતે અને પોલીસ કમિશનર ખાતે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. કારણ કે દીકરીઓ આજે સલામત નથી, સ્ત્રીઓ સલામત નથી, અને આજે આપણે રામ મંદિર બનાવવા નીકળ્યા છે, સીતા માની પૂજા કરીએ છીએ. ખરેખર સીતાના નામે આજે સુરત શહેરમાં દીકરીઓના ગળા કપાય છે. ક્રાઇમ એટલી વધ્યો છે કે કોઈક ગુનેગારને કોઈ પણ ડર નથી. આજે લોકો મરી રહ્યા છે, તેમ છતાં નિંદ્રાસનની ભૂમિકામાં સરકાર ઊંઘી રહી છે. લોકોની સુરક્ષા માટે સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે. માટે અમે પોલીસ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી અને સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જો આ દીકરીઓની સુરક્ષા તમે નહીં કરી શકો તો ના છૂટકે અમારે બહાર આવીને રોડ પર આંદોલન સ્વરૂપે રોડ પર ઉતરવું પડશે, અને કદાચ અમારા લોહીના ટીપા પણ આપવા પડે તો એમાં પણ અમે પીછેહટ નહીં કરીએ. આજે દીકરીઓએ જે વેશભૂષા ભરી છે એમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી બન્યા છે એક દીકરી મહાત્મા ગાંધીજી બન્યા છે, અને એક દીકરી શ્રી રામચંદ્રજી બન્યા છે. રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા દ્વારા કાયદો અને વ્યવસ્થાને લઈને અનોખો વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો આ સંસ્થામાં દરેક સમાજના લોકો જોડાવા પામ્યા છે. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.